आकाशवाणी भूज प्रस्तुत छे रूपक शाह अब्दुल लतीफ बीटाई, लेखन पूजा तन्ना, निर्माण जयेश रावल। तो आओ सांभळीए रूपक शाह अब्दुल लतीफ बीटाई। શાહ અબ્દુલ લતીફ ભીટાઈ એક એવું નામ જ્યાંથી એક સમજ પ્રમાણે કચ્છના મ્યુઝિકના મૂળ નીકળે છે। એક એવા કવિ કે જેણે કેટલી બધી ભાષાઓમાં કામ કર્યું, એક એવા સંગીતકાર કે જેણે 18 થી વધુ સંગીતિકાઓ આપી અને એ રાગબદ્ધ 36 રાગોમાં કામ કરેલા 36 એના ખંડોમાં વહેંચાયેલું કામ અને એમાંય 18 પ્રેમ કથાઓ અને 18 કારીગરો વિશેની વાતો, એવા ફિલસૂફ, એવા સૂફી, એવા ધર્મના માર્ગદર્શક, એવા પંથમાંથી આવે છે કે જેની એ ડાબી બાજુ એટલે કે મૂળ તરફ જઈએ તો પણ અને જમણી બાજુ એટલે એના વિશાળતા તરફ જઈએ તો પણ જેનો અંત ન મળે એવા શાહ અબ્દુલ લતીફ ભીટાઈની વાતો જેટલી કરીએ એટલી ઓછી। જેમ એને સમજતા જઈએ છીએ તેમ તેમ કચ્છી સંગીત, સિંધી સંગીત વિશેની સમજ વધારે ને વધારે સારી મજબૂત થતી જાય છે એવો અનુભવ મારો છે। પણ દોસ્તો, હવે યાત્રા કરીએ શાહ અબ્દુલ લતીફની જીવનની। ઉસ્માન ગની મૂળ ગઢસીસા, અમે લોકો જે લોરી સાંભળીએ એ પણ સંગીતમાં સાંભળીએ। જયારે કાફી સાથેનો મારો 7 પેઢીનો સંબંધ કહું તો પણ કહી શકાય, તો અમારા વડીલો જે છે એ પણ સૂફી સંત સંપ્રદાયના સેવક હતા। નથી આ લેખિત અને નથી આ કરણ ઉપકરણ, આ એક કુદરતી દેન હોય છે અને આ જે છે એ ભણવાથી ન થાય, આના માટે સૂફીઓની સેવા કરવી પડે। અબ્દુલ લતીફ ભીટાઈ ગોટ રમતુલાલે જે થઈ ગયા તો એમને લગભગ 360 વર્ષ જેવા થાય છે। તો શાહ અબ્દુલ લતીફ ભીટાઈ કંઈક 4-5 વર્ષના હતા અને શિયાળાની મોસમ હતી એટલે ચાદર ઓઢી અને બહાર નીકળી ગયા। સાંજ પડી, જ્યારે ઘરે ન આવ્યા ત્યારે એમના બાપુજી શાહ હબીબ એમને ગોતવા નીકળ્યા। એમ કરતાં કરતાં 2-3 દિવસ નીકળી ગયા, એ મળ્યા નહીં। તો આખર ગામમાં શોધી શોધી થાક્યા જ્યારે શાહ હબીબ, ત્યારે જંગલ તરફ જોવા જાય છે। હવે સિંધ જે છે એ આખું રેતીનું વતન છે, ખાલી રેતી જ છે ત્યાં। આખા સિંધમાં એક જ ડુંગર છે જેમનું નામ છે કારુંજર, બાકી રેતી રેતી ને રેતી છે। જે આપણે રાજસ્થાનનું રેતાળ રણ જોઈએ છીએ બસ એ ને એ રીતે સિંધનું રેતાળ, તેમાં ખાસ કરીને થરનું રણ છે। તો રણમાં જો કોઈ 2 કલાક રહી જાય તો પવનથી રેતી એમના ઉપર ચડી જાય અને એ માણસ જો નિંદ્રાવશ હોય તો એ ડટાઈ પણ જાય। એક એમની રેતીની પ્રકૃતિ છે રણની। તો શાહ અબ્દુલ લતીફ ભીટાઈ 4-5 વર્ષની અવસ્થામાં ઈશ્વરની યાદમાં એટલા લીન થઈ ગયા કે પોતે રણમાં છે એ ભૂલી ગયા। હવે એ એમનું કામ કરતા હતા અને રેતી જે છે એ પોતાનું કામ કરી ગઈ। એમ કરતા કરતા એ શાહ અબ્દુલ લતીફ ભીટાઈ આખા ડટાઈ ગયા, એમના ઉપર ધૂળનો ઢગલો વરી ગયો, પણ એ બસ ઈશ્વરને યાદ કરતા રહ્યા। એમાં કંઈક 3-4 દિવસ નીકળી ગયા। આખર શાહ હબીબ તે જંગલ તરફ જ્યારે જાય છે તો એક બકરી ચરાવનારને પૂછે છે કે મારા દીકરાને તે જોયો? હવે શાહ અબ્દુલ લતીફની કુદરતે શાન એવી રાખી હતી કે એ નાના હતા, જ્યારે 1 વર્ષના થયા ને એમને બહાર લેવાનું શરૂ થયું ત્યારથી એ બધાને વાલા લાગતા। તો એ તે બકરી ચરાવનાર જે હતો એમને પણ એ ઓળખતો હતો સારી રીતે, એટલે એમણે તેમને કીધું કે સાહેબ દીકરાને તો નથી જોયું, પણ એ અવારનવાર જે ચાદર ઓઢે છે ને એ એક મેં ધૂળના ઢગલામાં જોઈ। એટલે કઈ બાજુ છે શાહ હબીબે પૂછ્યું, એટલે પહેલાં એ બતાવ્યું એટલે શાહ હબીબ ત્યાં આવે છે, આવીને જ્યાં જોયે છે તો 2-3 ફૂટ ઉપર ધૂળ વરી ગઈ છે ને એક ટુકડો ચાદરનો એક ખૂણો દેખાય છે, એટલે એ રડી પડે છે અંદરો અંદર કે મારું એક રાંકનું રતન જે હતું એ બસ ગયો, આ 3-4 દિવસથી આ ધૂળમાં છે, હવે ક્યાંથી હોય। એટલે શાહ હબીબ એક બેથ કહે છે
ઈ કહે છે કે લગી લગી વા વ્યા લટજી અંગરા, એટલે પવન લાગી લાગી મારો દીકરો ડટાઈ ગયો. ત્યાં શાહ અબ્દુલ લતીફ ભીટાઈ જવાબ આપે છે અને ઉભા થાય છે કે પૈ ખણે પસા પસણલા પ્રિયંજે, મારા શ્વાસ ચાલુ છે પણ ઈશ્વરને મળવા માટે. એટલે એમની શરૂઆત જે છે એ ત્યાં થઈ જાય છે. શાહ અબ્દુલ લતીફ ભીટાઈ એ પણ વારસાગત સૂફી છે. એમના બાપુજી હતા શાહ હબીબ, એ પણ સૂફી હતા. એમના દાદા હતા શાહ નૂર મહમદ, તે પણ સૂફી હતા. એમના પરડાડા હતા શાહ કરીમ, એ પણ સૂફી હતા. જ્યારે અમારી પાસે બહારના જે ગ્રુપો આવતા હોય છે કે આપણા ખંડથી પણ અલગ ખંડના, કે જાપાન ખંડના કે અમેરિકન ખંડના લોકો એમના ઉપર રિસર્ચ કરવા જે આવે છે, તો એ લોકો એમને એક મોટા સાયન્ટિસ્ટ તરીકે સ્વીકારે છે. તો અમારી પાછળની જે 6-7 પેઢીઓ છે તો એ બસ એમના કલામ પાછળ, જેમને જેટલું ફાવટો એટલું, પરંતુ એમના કલામ સાથે તો સંબંધ છે જ. તો આપણે સિંધ અને હિન્દવાળા જે છીએ એ એમને ખાલી સૂફી તરીકે જોઈએ છીએ. કે ભાઈ, આપણે ગ્રામીણ માણસને કોઈને પૂછીએ કે ભાઈ તારા ગામમાં કેટલા ઝાડવા છે, તો એ હજી ઇતિહાસમાં ક્યાંય નથી કે કોઈ જંગલી આદિ માનવે ગણતરી કરી દીધી હોય કે આટલા છે. તો એવી રીતે કોઈ શાસ્ત્રમાં પણ આપણે સર્વ જાળવાનો પુરાવો ન મળે. તો એક જ મારી દ્રષ્ટિથી શાહ અબ્દુલ લતીફ ભીટાઈ રહમતુલ્લાહની એક જાત છે કે જેમણે એટલું દુનિયા ઉપર રિસર્ચ કર્યું છે કે સિંધમાં 4 પ્રકારમાં સિંધ છે ને વહેંચાયેલો છે. સિંધી પણ આપણે નહીં ને એક પ્રકારની નથી, 4 પ્રકારની સિંધી છે. તો એમાં ચારે ચાર, 4 પ્રકાર એટલે કે 4 જિલ્લા, 4 જિલ્લામાં કેટલા ઝાડવાઓ થાય છે જંગલમાં, અને એમનું એકદમથી રેકોર્ડ બનાવી રાખવું, તો એવી એક જ જાત છે શાહ અબ્દુલ લતીફ ભીટાઈની. હવે એમનું વર્ણન શાહ અબ્દુલ લતીફ ભીટાઈએ મારવીના સ્વરમાં કર્યું છે. જે મારવીનો સ્વર છે એ પ્રભાતે ગવાતું હોય છે. તો એકવાર વર્ષા ઋતુ હોય છે અને વરસાદને જોઈને મારવી રડે છે. તો ઉમર બાદશાહ એમને પૂછે છે કે તું શું કામ રડે છે? તો મારવી એમને કહે છે કે આ જો વર્ષા મોસમ છે, હવે જેમ વરસાદ પડશે તેમ જે ઝાડવાઓ છે એ બધે હર્યા ભર્યા થઈ જશે, અને એમાંના બધે ઝાડવાઓ સાથે મારો એક સંબંધ છે, અલૌકિક સંબંધ જેમને કહીએ, કે જેમનું વર્ણન ન કરી શકાય એ ટાઈપનું અમારો સંબંધ છે. તો એ બધે મને યાદ આવે છે. તો ઉમર બાદશાહને અચંબો થાય છે કે બધે ઝાડવા તને યાદ આવે છે, એટલે બધાના નામ યાદ છે તને? કે હા, હું કેમ ભૂલી શકું. તો મારવીને તો યાદ હોય કે ન હોય, પરંતુ શાહ અબ્દુલ લતીફ ભીટાઈને એ યાદ હતા. તો એક બેતમાં શાહ સાહેબ વર્ણન કરે છે, હિનવસ વલારણ મેં મુજા સર્યા સબ સંગાર, માડી ચડી મારવી બીઠી કરે હુલ હશર, સાંગી અચન સેગમાં જે પરે થયા પંવર, વઠા મી મલીર તે થયા આબ વડા અંથર. હવે ઝાડનું નામ લે છે, ખરસણ કાહ કલુરો જો સાઈન સર, ડનઈ ડંગડી ડિયર ડાંતર જો છાંગું ચરણ છબર, મૂર્ત મખણી મૃગ માધાણી થયા ભેટન પાસે ભર, ખીરોલ ખથુરી લુણક લોલર બ્યોઈ મૂંગ મટર, સરો સાઉ સાવક સાવણી થયા મુંઢેરી મંજર, કોતક ક્રાંજડો કુંભટ કામોઈ થયા કારે મંજ કલર, નીર નાંગલી આર્યો અકડી જો ફૂટી જલીન ફર, પુછર પનીર બુકન બાવરી થયા તુવર મથે થર, ગમ ગામણ ગાનિયું ગંઢીર જે પુસ્યો ખેન પંવર, ફોગ ફૂટી પ્યા ફારુઆ બ્યા ગરડ મથે ગુગર, વાહ વલ્યું બુંકું બી બહુ પકી બાજર, માખી ખા મીઠા ભાઈયા સે સાણે જા સિંગર, છડત છેલા ચારિયાઉં અદા જામ ઉમર, કારા કક્કા લમા જે બોકું કન બકર, અસુલ્લા બા હાકિમુલ હાકિમીન. અહીંયા એક અરબી શબ્દ આવે છે, અસુલ્લા બા હાકિમુલ હાકિમીન, કુરાન શરીફની એક આયત છે. અસુલ્લા બા હાકિમુલ હાકિમીન જે ડાઢો એ ડાતર, મહેનત મંજ મારવીજી કઢ નિમાણી જા નિયર, તો ખીરું ડે ખાવડ મેં વની હેક જે દિયન કે હેકર, કોઈ ધાના તું જે ધરા સદાઉ હણાતી સૈયદ છે. આ એક બેથમાં સિંધમાં જેટલા પણ છોડ થતા હોય છે એ બધાનું વર્ણન શાહ સાહેબે કરી લીધું છે. સમય સબાતી
मजा इरादे हक जे से जाहिर थियो इश्क जातिया ऐ सूरत सपाती पोए कयाई पदरी सूरत सपाती सो पोए कयाई पदरी ऐ मियां पोए कयाई पदरी से बाबू बयानी ऐ पोए कयाई पदरी से बाबू बयानी पाए सर सूरत में आयो इंसानिया ऐ पाए सर सूरत में आयो इंसानिया ही सर सुबहानी जो जाति मजा जाहिर थियो ही सर सुबहानी जो जाति मजा जाहिर थियो अला है मिया ओ जाति मजा जाहिर थियो जाति मजा जाहिर थियो सिपाती मां सब जग आदेसी अलग हो मुशाहिदो महबूब सां आदेसी अलग ओहो मुशाहिदो महबूब सां आदेसी अलग ओ मुशायदो महबूब सां मुशायदो महबूब सां तू सामी सुनाणे ज ऐ मुशायदो महबूब सां तू सामी सुनाणे ज मुशायदो महबूब सां तू सामी सुनाणे ज मुशायदो महबूब सां तू सामी सुनाणे अहद जुदा आमद कां से बोरा मबाईज अहद जुदा अहमद कां बोरा मबाईज खाली की मखणेज खाली की मखणेज गुररे पसा गोदड़िया गुररे पसा गोदड़िया हाय गुररे पसा गोदड़िया खाली जिन खयो ऐ गुररे पसा गोदड़िया खाली जिन खयो बैरागी भगवान जो सिरू मजनाम रियो ऐ बैरागी भगवान जो रू मजनाम रियो विच अंदर वियो से गुर खे गडियो कापड़ी ऐ विच अंदर वियो गुर खे गडियो कापड़ी ए अला गुर खे गडियो कापड़ी इरावल रूबरू फकान काब कौसेन औ अदनास रस जोगी इनई जुआ हक के गड्यो हुआ ओ लाऊ तीला मकान में लाऊ तीला मकान में सामी सेर क्यों लाऊ तीला मकान में सामी सेर कियो लय शक मिसले लय शक मिसले कुले शैन हुसन हदन को हुसन हदन को गुज अंदर गिरियो अहद आमद पान में ऐ गुज अंदर गिरियो अहद आमद पान में ए अला ऐ मिया अद आमद पान में काने ब्याई ऐ अहद आमद पान में काने ब्याई जोगी जुदाई मता भूरा भाई ऐ जोगी जुदाई मता बोरा भाई जिनी जुदा भायो से आदेसी ओरे
ऐ जनी जुदा बायो से आदेसी ओरे कापड़ी तिन कुफार जो से टंगो छड टोरे ए कापड़ी तिन कुफार जो टंगो छड टोरे दिस अंदर डोरे या ऐं ॾिस अंदर डोरे बैरागी भॻवान खे ऐं बैरागी भॻवान खे ए अलाह गंगा बेट जे गोमती तूं पोरज पूरब ऐं गंगा बेट जे गोमती तूं पोरज पूरब काशी ऐं करवत जी तूं रमी पुछजरा काशी ऐं करवत जी तूं रमी पुछजरा नानी ऐं नारायण सर खे ऐं नानी ऐं नारायण सर खे साडज बराबर सा ऐं साडज बराबर सा ओडो आए अल्लाह ओडो आए अल्लाह कोटे सर जे कुन तई कोटे सर जे कुन तई कोटे सर जे कुन तई ऐं गोडे सर जे कुन ते रहियो आए राम ऐं रहियो आए राम जिनी सनासिन सेवियो तंहिंखे अंदर थियो आराम ऐं जिनी सनासिन सेवियो तंहिंखे अंदर थियो आराम क्रोध ऐं काम विया विज़ूदा निखरी ऐं क्रोध ऐं काम विया विज़ूदा निखरी जी लती ऐं भला बिट दणी શાસ્ત્રીય સંગીતમાં અત્યારે જે આપણે ચીજો નથી જોતા પરંતુ પુસ્તકમાં છે લખેલું છે તો એ ચીજો તો એ ફકીરે 300-350 વર્ષ પહેલા કરી બતાવી છે. દાખલા તરીકે તાનપુરો આપણે લગાવી અને કોઈ રાગ ગાતા હોઈએ તો તાનપુરામાં એમનું સા અને મધ્યમ સડજ મધ્યમ બે જ સ્વર જોડવાના હોય છે
કુલ તાર એમાં ચાર હોય છે, પણ બે સા અને બે મધ્યમ, જો મધ્યમ ન લાગતું હોય તો પંચમ. એ રીતે તાનપુરાને સેટ કરવામાં આવે છે. પરંતુ ભાંતખંડે જે પુસ્તક છે એમાં પંડિત ભાંતખંડેજી મહારાજે ઘણા રાગોમાં એવી રીતે લખ્યું છે કે મધ્યમ બી લગાવાય અને પંચમ બી લાગે. તો આજનું જે વર્ગ છે શાસ્ત્રીય સંગીતનું, એમને ન પચે એવી વાત છે કે જો મધ્યમ આવે તો પંચમ ના આવે ને પંચમ આવે તો મધ્યમ ના આવે. કારણ કે એમનું જે સંગીતનું બંધારણ છે, જો વાદી નીચેનું હોય તો સંવાદી ઉપરનું હોય, જો સંવાદી નીચેનું હોય તો વાદી ઉપરનું હોય, એટલે મધ્યમ યા પંચમ બેમાંથી એક લાગે, બે ન લાગે. આ બહુ ઝીણી અને સંગીતમાં ઊંડી વાત છે. પરંતુ ભાંતખંડેજી મહારાજે બેને લગાવવાનું કહ્યું છે. જો એમાં પંચમ આવતું હોય તો, મધ્યમ પંચમ બે આવતા હોય તો એમને બેને લગાવવા જોઈએ. તો શાહનો જે તાનપુરો છે એમાં એમણે પાંચ તાર રાખ્યા છે. શાહનો જે તાનપુરો છે એમાં પાંચ તાર રાખેલા છે. એમાં પ્રથમ તાર જે છે એ નરખરજથી એમને જોડવામાં આવે છે. સાનો એકદમ નીચો ભાગ નરખરજ, પરંતુ સા ઉપર જ હોય છે. બીજો ભાગ જે છે એ મૂળ સા જ્યાંથી ગાવાનો છે તેમના ઉપર હોય છે. હવે ત્રીજો જે છે એ મધ્યમ ઉપર હોય છે. ચોથો તાર છે એ પંચમ ઉપર હોય છે. અને પાંચમું તાર જે છે એ તાર સપ્તકના સા સાથે જોડેલો હોય છે. તો એમાંથી આપણે એટલી જ વાત લેવી છે કે એક બાજુ પંડિત ભાંતખંડેજી મહારાજે પણ પોતાના પુસ્તક ભાંતખંડેમાં લખ્યું છે કે મધ્યમ અને પંચમ બે હોવા જોઈએ જો સંપૂર્ણ જાતિનો રાગ છે તો. તો એવી રીતે શાહ અબ્દુલ લતીફ ભીટાઈએ પણ એમાં બે રાખ્યા છે. એટલે એ સંગીતના તો જાણકાર છે. અગર જો ખાલી એ સૂફી હોત અને ભક્તિ સંગીત તરફ હોત તો એમને ખરજનું ધ્યાન કોઈ દિવસ ન આવત. એટલે એમાં પ્રથમ તાર જે છે એ ખરજનું રાખ્યું છે. એટલે સંગીતના તો એ જાણકાર છે. પછી એમણે જે જે રાગોના નામો 36 રાખ્યા છે એમાં 18 જે છે એ લોકવાર્તાઓ છે અને 18 જે છે એ તે સમયના કામકાજ કસબ છે. તો એમાંથી આપણે લઈએ કામોદ, તો કામોદ ક્લાસિકલમાં છે. કલ્યાણથી જો લઈએ તો કલ્યાણ રસાલામાં છે, તો શાસ્ત્રીય સંગીતમાં છે. યમન કલ્યાણ જો રસાલામાં છે તો શાસ્ત્રીય સંગીતમાં છે. પછી સોહિની, જેને સિંધી અને કચ્છીમાં સુણી કહેવાય છે, પરંતુ એ જ છે સોહિની. હા, અને એ રાગનું અંગ પણ એ જ છે. પછી સોરઠ છે, બસંત છે, બહાર છે. આ બધે રાગો એમણે શાહ સાહેબે લગભગ 36 માનો ને 10-12 ક્લાસિકલ રાગ પણ એમણે લીધા છે. અને મૂળ એમની કહાની એ પણ એમાં વર્ણન કર્યું છે કે કલ્યાણ જે શબ્દ છે એ સંસ્કૃતનો શબ્દ છે. કલ્યાણ એટલે તમારું સારું થાય. અને હવે આપણે કલ્યાણના જો બેત જોવા જઈએ તો એમાં આપણે ઈચ્છે કે આમ કરીશ તો સારું થશે, એટલે ઈશ્વર તરફ જા તો સારું થશે, એ ટાઈપનું એમણે વર્ણન કર્યું છે. જો એમની મૂળ ભાષા જે છે એ તો સિંધી છે, અને સિંધીમાં પણ જે ચાર પ્રકાર છે એ ચારે ચાર એમણે વર્ણન કર્યા જ છે. પરંતુ આપણે દૂર પછી જઈએ, પહેલા નજીકની વાત કરીએ તો સસુઈ જે છે એ સાત સ્વરમાં એમનું અલગ અલગથી વર્ણન કર્યું છે શાહ સાહેબે. હવે એમાં એક સ્વર છે આભરી, સસુઈ આભરી. હવે આભરીના ત્રીજા દાસ્તાનનું એક બીજો કે ત્રીજો બેત છે. બેત બહુ નાનો છે પણ એમાંથી શબ્દ લેવાની વાત છે કે આપણે સૌ કચ્છમાં રહીએ છીએ અને એ શબ્દથી આપણે વાકેફ નથી. સહસે આઈન સિંજ મેં લખે લોડાવું, તું અગોર વનમાં જાસ તો ત્યાં બહુ લૂંટારાઓ છે. સહસે આહીન સિંજ મેં લખે લોડાવું, ભર મેં ભોરાવું ખણજ પ્યાદી પાણસા. હવે ભોરાવું તારી સાથે લેજે, કે ભોરાવું એટલે આપણે કચ્છના 10-10 તાલુકા ફરી આવી તો એમાંથી આપણે શબ્દ ગોતી ન શકીએ. પરંતુ એ શબ્દ છે ખડીર બાજુનો, ખડીર કચ્છમાં જ આવે છે. એ ભોરાવું જો આપણે માંડવી તાલુકામાં કહીએ તો કોઈ ન સમજે. ભોરાવું એટલે સિંધીમાં એમને વસીલો કહેવાય, પણ વસીલો એટલે જેવી રીતે આપણે ગુરુના શરણમાં કેમ જઈ, એટલે ગુરુ છે એ આપણો એક વસીલો હોય છે. એવી રીતે હા, જાણકાર તો ખરો પણ એ તમને પ્રેમથી સાથ આપે. સહસે આઈન સુંજ મેં લખે લોડાવું, ભર મેં ભોરાવું ખણજ પ્યાદી પાણસા. એ શબ્દ ખડીરમાં જ ખાલી વપરાય છે, કે કોઈ તમે અહીંયા વચ્ચે છે સફેદ રણ છે તો એક ભોરાવું લેતા જજો. અરે ભૂમિઓ આપણે કહી શકીએ, ભૂમિઓ કહી શકીએ, પણ નજીક થાય છે ભૂમિઓ. હા, નજીક થાય છે. તો
આપણે કચ્છમાં જ રહીએ છીએ ને એ શબ્દને નથી ઓળખતા, પણ એ ઓળખી ગયા. તો એવી જ રીતે સોરઠની એક કહાની છે કે રાધ્યાજ જયારે બીજલ નામના માંગણને માથું કાપી દે છે ત્યારે પ્રેમથી એમને માથું આપે છે. હવે પછી એ જે માથું છે એ હાડકાના સ્વરૂપમાં આવી જાય છે, ધડ ઉપરથી અલગ થઈ ગયો એટલે એક હાડકો બની જાય છે કે બસ પછી એમનું કોઈ મહત્વ નથી રહેતું. એટલે એ સર એમને કહે છે કે મથો મથાઈ ગોરિયા સે મથો તો મથા હડો હી હથ કરે તું જાચક વેલો જા. વેલો જા એટલે જલ્દી જા, ગુજરાતી શબ્દ છે વેલો, છેક ત્યાંથી લે. હા વેલો જા સાણ અનેરા મતા વાંચા મેં વેલો થી. રાધ્યાજનું જે મસ્તક ગયું એમાં હાથ હતું અનેરા નામના રાજાનું, એ બે વચ્ચે એક વેર હતો અને એ વિષયમાં પણ આપણે ન જવું જોઈએ. તો અનેરાએ એમને ઉચક્યા હતા બીજલને, અને એમની ઉચકામણી ઉપર આ આવ્યો હતો. તો દયાજ એ જાણે છે કે અનેરાના કેવાથી આવ્યું છે, છતાં પણ એમને સુરંદો એટલો સરસ વગાડ્યો કે એમની કદર કરીને પોતાનું માથું આપી દીધું. હા હડો હી હથ કરે તું જાચક વેલો જા, હવે આમાં આવે છે ગુજરાતી શબ્દ. પછી જાચક, જાચક એટલે માંગણ, માંગણ એ પણ ગુજરાતીમાં. હા જાચક વેલો એટલે જલ્દી અને જા, હા એટલે આ ગુજરાતી ભાષાનું વર્ણન. એવી રીતે આપણે કલ્પના ન કરીએ એ ટાઈપનો એક શબ્દ મળે. એ મુસ્લિમ ધર્મ છે એ અરબી ઉપર આધારિત છે, હિન્દુ ધર્મ જે છે એ સંસ્કૃત ઉપર આધારિત છે, હવે એવી જ રીતે જૈન ધર્મ છે એ માગધી ભાષા ઉપર આધારિત. હવે માગધીના શબ્દ આપણા માટે સમજવા બહુથી બહુ અતિ અઘરા છે, મારા ખ્યાલથી લગભગ એ દક્ષિણ ભારતની ભાષા છે બરોબર. હવે સિંધ જે છે એ જયારે આપણી હારે હતી ત્યારે પણ ઉત્તર ભારતમાં હતી. તો એમાં એક જોગમાં એક એમનું વેદ છે કે સુખે સુતા કીન કી વેઈ કીન વોરિન. હવે વોરિન શબ્દ છે એ માગધી ભાષાનું છે, અને મહારાજ સાહેબ એમના ગામમાં જયારે પધારે જૈન ધર્મગુરુ ત્યારે બહેનો એમને કહે કે મહારાજ સાહેબ અમારા ઘરે વોરાવી જજો એટલે જમવાનું લઈ જજો અથવા તો જમી લેજો, એમને કહેવાય વોરિન એટલે વોરાય વેજા, કચ્છીમાં એવું બોલતા હોય છે. તો આ માગધી ભાષા સુધી પણ એમને દ્રષ્ટિ મૂકી છે. પછી અંગ્રેજી જે ભાષા કે અમારા લોકોનો તો વિષયથી બહાર હોય છે, પરંતુ તમારા જેવા પાસેથી સાંભળીએ કે માને માદર કહેવાય છે. તો એ કેદારના વેથમાંથી એક નીકળે છે, ડાળી રત રત્યાસ દંધ મોતી ગુંથ્યાસ અલા હુમા નૂર સમાવાત વલ અર્ધ યો જલવો જમીનાસ. હવે આ બધું અરબી છે. સી માએ હું ફી વુજુએ હું મોમે મણ ગુંથ્યાસ કકરા કરબલા જા મધર પે મેળ્યાસ. મધર એટલે માં, ફૂટન રત ફળાશે બાબા અલી પે ઉગ્યાસ મેળાઈ માફ ક્યાસ ખાલક બદલે ખૂન દે. હવે અહીંયા અંગ્રેજી શબ્દ છે. એવી જ રીતે જે ભાઈએ પ્રી મિલાત સખ ચોરા કી ગાત જાગણ જસન જન કે સુખ ન સારી રાત ઉજી બુજી આયા વાઈ કન વાત તીખી કાતી ગુડ્સ વાત. તારા ઉપરથી કોઈ છરી વારી દે તોય પણ તું એમને સારું કહેજે, ખરાબ ન કહેજે. મને લાગે છે ગુડ્સ એટલે અંગ્રેજીમાં સારું કહેજે. તીખી કાતી ગુડ્સ વાત પ્યા પૂછન પર પ્રિયાજી. આ થઈ અંગ્રેજીની વાત. હવે એક એવી ભાષા છે કે મને લાગે છે તમારા ને મારા બે ના જાણથી બહાર હોય. સસોઈના સ્વરમાં છે માજુરમાં, ભલો ભગીરથ ભેરવા મૂન પર ઉડી મામ થુંધે થુવગા ખુશ્ત ગા કે થું છુલી ચપડતી લામ અચી પઈ જે શામ દુરહા દુરહાકન. હવે આ ફારસીમાંથી નીકળેલી એક બલોચી ભાષા. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા રૂપક શાહ અબ્દુલ લતીફ ભીટાઈ, લેખન પૂજા તન્ના, નિર્માણ જય શ્રાવણ, પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.